નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નિધિ ગોરેચા આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 1 ધોરણ 3 વિષય છે ગણિત ગમન, બરાબર. અને એમાં આપણે આજે ફર્સ્ટ લેક્ચર છે, લેક્ચર નંબર 1. આપણે આજે શું સ્ટાર્ટ કરીશું તો કે તમારું ચેપ્ટર નંબર 2 છે, જેનું નામ છે સંખ્યાની ગમન. નામ સાંભળતા જ તમે લોકોને તો ખ્યાલ આવી જ ગયો હશે કે સંખ્યાની ગમત એટલે કે સંખ્યા છે, બરાબર, જેને સરખી સમજવાની, એની ગમત એટલે કે સંખ્યા સાથે રમત કરવાની, બરાબર. એટલે જ અહીંયા નામ છે ગણિત ગમત. અને ચેપ્ટર પણ કેવું સરસ મજાનું છે, સંખ્યાની ગમત. તો હવે તમને લોકોને 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા એનો તો ખ્યાલ જ હશે, બરાબર છે. હવે આજે આપણે શું નવી વસ્તુ શીખવાની છે તો કે સંખ્યામાં અંકોના સ્થાન વિશે શીખવાનું છે. તમે લોકો જે સ્લેટ આપો છો, બરાબર, પછી તમને ખબર હોય તો એવી પણ સ્લેટ આવે છે કે જેમાં મણકા હોય, મણકા ઘણી વાર, બરાબર, શું કામ એવી બધી વસ્તુઓ આવે છે, કેમ કે તમને રમત કરવાની, એની સાથે ગમત કરી અને તમને સરખું સમજવા મળે, બરાબર. એટલા માટે આજે આપણે આ સંખ્યામાં જે અંકોના સ્થાન છે, અહીંયા આપણને 3 અંકની સંખ્યા આપેલી છે, તો શું એમાં સમજવાનું કે છે કે એ ત્રણે અંક છે, 3 અંકની સંખ્યામાં એ જે 3 અલગ અલગ અંક આપણને આપેલા છે તેમનું આ સંખ્યામાં શું સ્થાન છે. ત્રણે અંક એક જ જગ્યાએ એક જ સ્થાન પર તો તમને દેખાતા નથી, બરાબર છે. તો આ અલગ અલગ સ્થાન છે તે કયા અંકનું, કયા સ્થાન ઉપર તે અંક આપણે લખેલો છે તે વિશે આપણે જાણીશું આજે. તો પહેલી સંખ્યા કઈ છે? 596. 3 અંકની સંખ્યા કઈ છે? 596. હવે તમે લોકોને ખ્યાલ જ હશે, એકમ, દશક અને સો મણકા ઘોડીનો અભ્યાસ કરવો હોય તો આપણે પહેલા તેના એકમ, દશક અને સો એનું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. તો આ એકમ કે એકમનું સ્થાન કેવી રીતે કહેવાય તો કે 3 અંકની સંખ્યામાં આપણે છેલ્લા નંબરથી શરૂ કરવાનું છે, અહીંયા આગળથી નહીં, પરંતુ ક્યાંથી તો કે અહીંયા છેલ્લેથી સ્ટાર્ટ કરીશું આપણે. તો આ 6 છે તેનું સ્થાન કેવું છે? 6 એકમના સ્થાન પર છે, બરાબર. પછી આ બીજા નંબર ઉપર 9 આપેલા છે તો એનું સ્થાન કયું છે? તો કે 10. હવે આ 5 છે તે ત્રીજા નંબર ઉપર છે, એનું સ્થાન કયું છે? 100. હંમેશા યાદ રાખવાનું કે સ્થાન કિંમત દર્શાવી હોય ત્યારે પણ આ છેલ્લેથી આ 3 અંકની સંખ્યામાં છેલ્લેથી અંક લેતા જવાના અને એકમ, દશક, સો એવા અનુક્રમે નામ આપી દેવાના. તો અહીંયા એકમના સ્થાન ઉપર કયો અંક છે? તો કે 6. પછી દશકના સ્થાન ઉપર કયો અંક છે? 9. અને સોના સ્થાન ઉપર કયો અંક છે? 5. હવે આની સ્થાન કિંમત એવું પણ તમારે આગળ અભ્યાસ કરવાનો છે, બરાબર. તો એ જ્યારે આગળ અભ્યાસ કરવાનો આવશે ત્યારે આપણે શીખવાનું છે. હવે બીજા નંબરમાં શું કઈ સંખ્યા છે? 431. એમાં છેલ્લેથી જોઈએ આપણે કયો અંક છે? 1. તો એ કયા સ્થાન ઉપર છે? એકમ. પછી 3 છે તે કયા સ્થાન ઉપર છે? 10. અને 4 છે તે સોના સ્થાન ઉપર છે. તો હવે એકમના સ્થાન ઉપર કયો અંક છે? 1. પછી દશકના સ્થાન ઉપર કયો અંક આપેલો છે? 3. અને સોના સ્થાન ઉપર 4 આપેલા છે. તો જોયું બધાએ, આપણને જે સંખ્યા આપેલી છે તેમાં જુદા જુદા જે અંકો હોય છે તેમના સ્થાન છે તે જુદા જુદા હોય છે. તો આવી છે બધાને. હવે ત્યારબાદ આપણે શું જોવાનું છે તો કે આપણને અંકોને શબ્દમાં લખવાનું છે અને શબ્દને અંકમાં લખવાનું છે. તો એવું જો તમને આવડતું જ હોય તો જો અહીંયા જોઈએ આપણે બધા, અહીંયા પેલી સંખ્યા કઈ આપેલી છે? 169 એટલે 169. તો એને આપણે શબ્દમાં લખશું, અહીંયા શું લખશું? 1. એનું સ્થાન કયું છે? એકમ, દશક અને સો એટલે 100, બરાબર. પછી શું મળ્યું? 6 અને 9. તો 96 કેટલા થશે? 69, બરાબર છે. હવે એના પછી બીજા નંબરમાં કઈ સંખ્યા આપેલી છે? 110 એટલે 110. હવે ત્યારબાદ
सवाल आपेला छे एक सो अने आठ अने आपणे केवी रीते नक्की करवानुं शब्दमां केम लखवाना तो के त्रण अंकनी संख्या आपेली छे तो आ एकमनुं स्थान आ दशक अने आ सो तो एक सो बराबर आनी स्थान किंमत दस होय तो अहींया तो जीरो आपेला छे तो ए तो जीरो ज रहेशे अने अहीं एकमना स्थान पर शुं छे आठ एटले आठ नक्की लखो आपणे એવી રીતે મોટર ચાર નંબરમાં છે 124 124 હવે પાંચ નંબરમાં શું છે 193 લખશું આપણે 193 હવે આપણે શું કહેવું કે સંખ્યાને અંકમાં આપેલી હતી તો એને આપણે શબ્દમાં લખી નાખી હવે ત્યારબાદ तो के आ शब्द संख्या छे शब्द छे इने आपणे अंकमां फेरवाना छे तो अहींया छे 100 એવું આપ્યું છે એટલે અહીં 100 ના સ્થાન ઉપર 1 હશે બરાબર એવો ખ્યાલ આવી જાય પછી શું છે 64 એટલે 6 2 4 તો થઈ ગયા 164 બરાબર તો એના પછી છે 109 100 એટલે આ 1 છે તે 100 ના સ્થાન ઉપર હોય અને પછી છે 9 તો સીધા અહીંયા 9 નથી લખી નાખવાના બરાબર 9 લખવાના અહીંયા એકમના સ્થાને અને દશકના સ્થાને શું આવે 0 જેવી રીતે અહીંયા આપણે 108 બરાબર એવી જ રીતે અહીંયા શું છે 109 હવે ત્યાર પછી જુઓ 187 એટલે 100 ના સ્થાન પર 1 અને પછી છે 87 એટલે 8 ને 7 ને 87 હવે એના પછી 148 એટલે 148 આવે જોડે 148 હવે ત્યારબાદ 120 120 તો આવી છે બધાને શબ્દમાંથી સંખ્યાને અંકમાં લખતા પછી અંકમાંથી શબ્દમાં લખતા અને આ સ્થાન એકમ દશક અને સો કયા અંકનું કયું સ્થાન છે તે પણ બધાને ખ્યાલ આવી ગયો છે તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે મૂળાક્ષરોની વિશે સરખો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે આ સંખ્યાને વિસ્તારથી લખતા શીખીશું ઓકે બાળકો થેન્ક યુ